તો રાજ્યમાં 12 કલાકમાં 203 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં 6.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મહેસાણાના વિસનગરમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. મહેસાણામાં 6 ઇંચ વરસાદ સાથે પાણી પાણી થયું તો મહીસાગરના લુણાવાડામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો મહેસાણાના વિજાપુરમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સાથે જ બનાસકાંઠાના વડગામમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો સાબરકાંઠાના તલોદમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ થયો. સાબરકાંઠાના હિંમતનગરમાં પણ 5 ઇંચ વરસાદ નોંધાયો. બનાસકાંઠાના વડગામમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો રાજ્યમાં 12 કલાકમાં 203 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો. મહેસાણાના વિસનગરમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મહેસાણામાં 6 ઇંચ વરસાદ વરસતા મહેસાણા પાણી પાણી થયું તો મહીસાગરના લુણાવાડામાં પણ વરસાદ વરસ્યો છે. મહેસાણાના વિજાપુરમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના વડગામમાં પણ 5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ સાબરકાંઠાના તલોદમાં પણ 5 ઇંચ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં પણ 5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો બનાસકાંઠાના વડગામમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યમાં 12 કલાકમાં 203 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો. મહેસાણાના વિસનગરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો. મહેસાણામાં 6 ઇંચ વરસાદ સાથે પાણી પાણી થયું. મહીસાગરના લુણાવાડામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજકોટના જેતપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે. જેતપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જૂની સાંકળી, નવી સાંકળી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. અમરનગર રોડ, જૂનાગઢ રોડ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. ત્યારે ધોધમાર વરસાદથી રોડ રસ્તા પાણી પાણી થયા છે. લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે. જેતપુર પંથકમાં વરસાદે ધબડાટી બોલાવી છે. જૂની સાંકળી, નવી સાંકળી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. અમરનગર રોડ, જૂનાગઢ રોડ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. ત્યારે ધોધમાર વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી પાણી થયા છે. લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે. જેતપુર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. જૂની સાંકળી, નવી સાંકળી ગામોમાં વરસાદ વરસ્યો છે. અમરનગર રોડ, જૂનાગઢ રોડ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો. તો ધોધમાર વરસાદ વરસવાને કારણે રસ્તા પર વરસાદી પાણી ભરાયા. લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. તો જેતપુર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. જૂની સાંકળી, નવી સાંકળી સહિતના અનેક ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. સાબરકાંઠામાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી. સાબરકાંઠામાં વરસાદની ધમાકેદાર બેટિંગ. તલોદના મધ્યમાં વહેતી મેશ્વો નદી બે કાંઠે વહી. બે દિવસથી ઉપરવાસમાં પડેલ વરસાદથી નદી બે કાંઠે વહી. નદીમાં પાણી આવતા ખેતરના પાકોને ફાયદો. તલોદના મધ્યમાં વહેતી મેશ્વો નદી બે કાંઠે વહી. તો સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. સાબરકાંઠામાં વરસાદથી ધબડાટી બોલાવી છે. તલોદના મધ્યમાં વહેતી મેશ્વો નદી બે કાંઠે વહી છે. બે દિવસથી ઉપરવાસમાં પડેલ વરસાદથી નદી બે કાંઠે વહેતી જોવા મળી. તો નદીમાં પાણી આવતા ખેતરના પાકોને પણ ફાયદો. તલોદના મધ્યમાં વહેતી મેશ્વો નદી બે કાંઠે વહી રહી છે. તો સાબરકાંઠામાં વરસાદની ધમાકેદાર બેટિંગ. તલોદના મધ્યમાં વહેતી મેશ્વો નદી બે કાંઠે વહી છે. તો ધોધમાર વરસાદને કારણે મેશ્વો નદી બે કાંઠે વહેતી જોવા મળી.
વલસાડ જિલ્લાની તમામ નદીઓ તોફાની બની છે. વલસાડથી આ સમાચાર મળી રહ્યા છે. વલસાડ જિલ્લાની તમામ નદીઓ તોફાની સ્વરૂપે જોવા મળી. કોલક નદીમાં વહી રહ્યો છે ધસમસતો પ્રવાહ. નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે. સલામતીના ભાગરૂપે કોઝવે રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. બંને તરફના ગામોનો સંપર્ક પણ કપાઈ ગયો છે. વલસાડથી આ સમાચાર મળી રહ્યા છે. જિલ્લાની તમામ નદીઓ તોફાની સ્વરૂપે વહેતી જોવા મળી. કોલક નદીમાં વહી રહ્યો છે વરસાદી પ્રવાહ. નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા. સલામતીના ભાગરૂપે કોઝવે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે બંને તરફના ગામોનો પણ સંપર્ક તૂટી ગયો છે. વલસાડ જિલ્લાની તમામ નદીઓ ભારે વરસાદને કારણે તોફાની બની છે. કોલક નદીના વહી રહ્યો છે ધસમસતો પ્રવાહ. નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે. ત્યારે સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા કોઝવે રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. બંને તરફના ગામોનો સંપર્ક પણ તૂટી ગયો છે. નીચાણવાળા વિસ્તારોના ગામોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યો છે. તો ભારે વરસાદને કારણે કોલક નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. વલસાડ જિલ્લાની તમામ નદીઓ ભારે વરસાદને કારણે વહેતી જોવા મળી. નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે. તો સલામતીના ભાગરૂપે કોઝવે રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. બંને તરફના ગામોનો સંપર્ક પણ કપાઈ ગયો છે. વલસાડ જિલ્લાની તમામ નદીઓ તોફાની સ્વરૂપે જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે નદીઓ છલકાઈ રહી છે. કોલક નદીમાં વહી રહ્યો છે ધસમસતો પ્રવાહ. નદીના પાણી પણ કોઝવે પર ફરી વળ્યા છે. સલામતીના ભાગરૂપે કોઝવે રસ્તો પણ બંધ કરાવો. વડોદરાના વાઘોડિયાથી સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાના વાઘોડિયાના રસુલાબાદ પાસે એક વૃદ્ધ ફસાયા છે. માછલી પકડવા ગયેલા વૃદ્ધ સૂર્યા નદીમાં ફસાયા છે. અડધો કલાક સુધી ફસાયેલા વૃદ્ધનું પોલીસે રેસ્ક્યુ હાથ ધર્યું. સ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસે રેસ્ક્યુ કર્યું. વૃદ્ધને પ્રાથમિક સારવાર આપી ઘરે મોકલવામાં આવ્યા. વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે. વાઘોડિયાના રસુલાબાદ પાસે સૂર્યા નદીમાં વૃદ્ધ ફસાયા. માછલી પકડવા ગયેલા વૃદ્ધ સૂર્યા નદીમાં ફસાયા હતા. અડધો કલાક સુધી ફસાયેલા વૃદ્ધનું પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો સ્થાનિક તરવૈયાઓની પણ પોલીસે રેસ્ક્યુમાં મદદ લીધી હતી. વૃદ્ધને પ્રાથમિક સારવાર આપી ઘરે મોકલવામાં આવ્યા. નડિયાદથી મેમદાવાદને જોડતો રોડ વરસાદમાં ધોવાઈ ગયો છે. ખેડાથી આ સમાચાર. નડિયાદથી મેમદાવાદને જોડતો રોડ વરસાદમાં ધોવાયો છે. વરસોલા ગામ પાસે રાત્રિના સમયે મુશળધાર વરસાદ વરસ્યો ત્યારે વરસોલા પાસે આ રોડ ધોવા હોવાની ઘટના સામે આવી છે. કરોડોના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારે મુખ્ય રસ્તા પર વરસાદમાં મોટું ગાબડું પડી ગયું છે. લીલા લાકડા લગાવી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેથી કરીને વાહન ચાલકોને પરેશાની ન પડે. સુરક્ષા માટે લગાવેલ દિવાલ વરસાદમાં ધરાશાયી થઈ છે. વરસોલા ગામ પાસે રાત્રિના સમયે મુશળધાર વરસાદ વરસ્યો હતો ત્યારે વરસોલા પાસે આ રોડ ધોવાયો છે. તો કરોડોના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારે વરસાદમાં આ રોડ ધોવાઈ ગયો છે. નડિયાદથી મેમદાવાદને જોડતો આ રોડ હતો જે વરસાદમાં ધોવાયો છે. વરસોલા ગામ પાસે રાત્રિના સમયે મુશળધાર વરસાદ વરસ્યો હતો જેના કારણે વરસોલા પાસે રોડ ધોવાયો છે. કરોડોના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો જે વરસાદમાં ધોવાયો. તો મુખ્ય રસ્તા પર વરસાદમાં મોટું ગાબડું પડ્યું. બનાસકાંઠાના વડગામમાં તાલુકા પંચાયત કચેરીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.
બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયત કચેરીમાં વરસાદી પાણી ભરાયા, કર્મચારીઓ પાણી ભરાતા ઓફિસોમાં જ બેસવા માટે મજબૂર બન્યા છે. તો લોકો અને અરજદારોને પાણી ભરાવાથી હાલાકી પડી રહી છે. કર્મચારીઓ પાણી ભરાતા ઓફિસોમાં જ બેસવા માટે મજબૂર બન્યા તો લોકો અને અરજદારોને પણ પાણી ભરાવાથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વડગામ તાલુકા પંચાયત કચેરીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. કર્મચારીઓ પાણી ભરાતા ઓફિસોમાં જ બેસી રહેવા માટે મજબૂર બન્યા છે. તો વરસાદી પાણી કચેરીમાં ભરાઈ જવાને કારણે લોકોને પણ હાલાકી પડી રહી છે. આ સાથે જ કર્મચારીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે, હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો બનાસકાંઠાથી આ સમાચાર. બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે વડગામ તાલુકા પંચાયત કચેરીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો લોકો અને અરજદારોને પણ પાણી ભરાવાને કારણે હાલાકી ભોગવવી પડી રહી છે. પાલનપુરમાં વરસાદને કારણે દુકાન ધરાશાયી થઈ છે. બનાસકાંઠાથી આ સમાચાર. પાલનપુરમાં વરસાદને કારણે દુકાન ધરાશાયી થઈ છે. મોટી બજારમાં આવેલી દુકાન વરસાદથી ધરાશાયી થઈ, દુકાનમાં કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. તો જીવી વિભાગના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા, તાત્કાલિક વીજ લાઈન બંધ કરવામાં આવી. બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદને કારણે દુકાન ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. મોટી બજારમાં આવેલી આ દુકાન ભારે વરસાદમાં ધરાશાયી થઈ છે. જો કે દુકાનમાં કોઈ હતું નહીં, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે. જો કે આ ઘટનાની જાણ થતાં જ જીવી વિભાગના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિકપણે વીજ લાઈન પણ બંધ કરી દેવામાં આવી હતી. તો પાલનપુરમાં દુકાન ધરાશાયી થઈ છે. મોટી બજારમાં આવેલી દુકાન વરસાદમાં ધરાશાયી થઈ છે. સાબરકાંઠાની હાથમતી નદીમાં ચાર પશુ તળાયા છે. સાબરકાંઠાથી આ સમાચાર. હાથમતી નદીમાં ચાર પશુઓ તણાયા છે. નદીમાં પ્રથમ વખત પાણી આવતા ચાર પશુઓ તણાયા છે. હિંમતનગર ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. તો પશુઓને બચાવવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. હિંમતનગર ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યું છે અને બચાવ કામગીરી શરૂ કરી છે. સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. હાથમતી નદીમાં ચાર પશુઓ તણાયા છે. નદીમાં પ્રથમ વખત પાણી આવતા જ ચાર પશુઓ વરસાદી પાણીમાં તણાયા. હિંમતનગર ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યું. પશુઓને બચાવવાની કામગીરી હાથ ધરાઈ છે. તો હિંમતનગર ફાયર ફાઈટરને જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પશુઓની બચાવ કામગીરીમાં જોડાયા છે. હાથમતી નદીમાં ચાર પશુઓ તણાયા હોવાની ઘટના સામે આવી છે. હાથમતી નદીમાં પ્રથમ વખત વરસાદી પાણી આવતા ચાર પશુઓ તણાયા છે. સાબરકાંઠામાંથી વીજળી ત્રાટકી હોવાના સમાચાર મળી રહ્યા છે. સાબરકાંઠાના થુરાવાસ ગામના ખેતરમાં વીજળી ત્રાટકી, ચાર ખેત શ્રમિક પર વીજળી ત્રાટકી હોવાની ઘટના સામે આવી છે. લીમડાના ઝાડ નીચે ઉભા રહેલા ખેત શ્રમિક પર વીજળી ત્રાટકી છે, ત્યારે એક ખેત શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે અને એકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. બેનો આબાદ બચાવ થયો છે. સાબરકાંઠાથી આ સમાચાર. થુરાવાસ ગામના ખેતરમાં વીજળી ત્રાટકી છે. ચાર ખેત શ્રમિક પર વીજળી ત્રાટકી છે. લીમડાના ઝાડ નીચે ખેત શ્રમિકો ઉભા રહ્યા હતા અને તેમની પર વીજળી ત્રાટકી. બનાસકાંઠા હાઈવે પર નાળામાં ખાર ખાબકી હોવાની ઘટના સામે આવી છે. બનાસકાંઠા હાઈવે પર નાળામાં કાર ખાબકી છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર નાળામાં કાર ખાબકી, ઓવરબ્રિજની નીચે આવેલા નાળામાં કાર ખાબકી, પાણીના પ્રવાહમાં નાળામાં કાર ખાબકી. તો ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી. બનાસકાંઠાથી આ સમાચાર. હાઈવે પર નાળામાં
કાર ખાબકી પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલા નાળામાં આ કાર ખાબકી ઓવરબ્રિજની નીચે આવેલા નાળામાં કાર ખાબક્યો અને આ ઘટના સામે આવી. પાણીના પ્રવાહમાં કાર નાળામાં ખાબકી ગઈ હતી તો ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી. અરવલ્લીમાં વરસાદથી મોડાસા શામળાજી હાઈવે તૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. અરવલ્લીથી આ સમાચાર. વરસાદથી મોડાસા શામળાજી હાઈવે તૂટ્યો છે. વરસાદી પાણીમાં સ્ટેટ હાઈવે નો રોડ તૂટી ગયો છે. ઇસરોલ જીવનપુર પાસે રસ્તો ખખડધજ બન્યો છે. વરસાદી પાણીમાં સ્ટેટ હાઈવે નો રોડ તૂટી ગયો છે. તો ઇસરોલ જીવનપુર પાસે રસ્તો ખખડધજ બન્યો છે. અરવલ્લીથી આ સમાચાર મળી રહ્યા છે. વરસાદથી મોડાસા શામળાજી હાઈવે તૂટી ગયો છે. વરસાદી પાણીમાં સ્ટેટ હાઈવે નો રોડ તૂટી ગયો છે. ઇસરોલ જીવનપુર પાસે ખખડધજ રસ્તો બન્યો છે. વરસાદી પાણીમાં સ્ટેટ હાઈવે નો આ રોડ તૂટી ગયો છે. ઇસરોલ જીવનપુર પાસે રસ્તો ખખડધજ બની ગયો છે. અરવલ્લીથી આ સમાચાર. ભારે વરસાદથી મોડાસા શામળાજી હાઈવે તૂટ્યો હોવાની આ ઘટના સામે આવી. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને કારણે અનેક સ્થળોએ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આજે અમદાવાદ સહિત અરવલ્લી, સાબરકાંઠા, સુરત, વડોદરા અને મહેસાણામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધીમી ધારે વરસાદ પડવાનો શરૂ થયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી છે. વાતાવરણમાં ઠંડક આવતાની સાથે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે. આજે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે રાજ્યમાં આજે ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ક્યાંક રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फॉरकास्ट है वो लाइट टू मॉडरेट रेन में सारे गुजराती स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूरा अनुमान है. और वार्निंग की बात करेंगे तो आज के लिए गुजरात रीजन पे एक साइक्लोनिक नॉर्थ ईस्ट अरेबियन सी और सौराष्ट्र कच्छ के आसपास एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है और इसके साथ ही 20 डिग्री नॉर्थ लेटीट्यूड पर एक सीयर जोन पैटर्न बना है और साउथ गुजरात में ऑफशोर ट्रफ પરસિસ્ટ કર રહા હૈ જિસકે લિયે આજ કે લિયે ગુજરાત રીજન કે સારે ડિસ્ટ્રિક્ટ કવર હૈ. વડોદરામાં વરસી રહેલા વરસાદે તારાજી સર્જી છે. રણાક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. સોસાયટીના આંતરિક રોડ પર પાણી ભરાતા રહીશોને હાલાકી પડી રહી છે. ત્રીજી વખત પ્રથમ રેસિડેન્સીમાં ઘૂંટણસમાં પાણી ભરાતા 285 ઘરના પરિવારોને મુશ્કેલી પડી રહી છે. સાંસદ ધારાસભ્યની મુલાકાત બાદ પણ સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે. કાચ પર ગેરકાયદેસર દિવાલ બનાવી છે એવો આક્ષેપ કોર્પોરેટર સ્નેહલ પટેલે કર્યો છે. જો કે દિવાલ તોડવાની સૂચના આપવા છતાં અધિકારી કામ નથી કરતા, જેને કારણે લોકોની પારાવાર મુશ્કેલી પડી રહી છે. અમે તો આ સિસ્ટમને એક જ કહી શકીએ કે આજે અમે પોતે મોદી ગવર્નમેન્ટમાં માનનારા માણસ છે અને અમે ઈચ્છીએ છીએ કે એમના જો ગવર્નન્સ અહીંયા ઘડી સિસ્ટમમાં લાવે. આજે એમની એક બહુ પ્રચલિત એક પોલિસી છે કે નેમિંગ એન્ડ શેમિંગ. પહેલાં શું, આપણે કોઈ બી માણસ સિસ્ટમના માણસની ભૂલ થાય તેને સાવરતા હતા, પણ અત્યારે તમારે રિપોર્ટ સબમિટ કરવો પડશે, કોઈ એકનું નામ આપવું પડશે ભૂલ કોની. તમે આમાં બી આપી શકો રિપોર્ટમાં, બિલ્ડરની ભૂલ છે, કોર્પોરેશનની ભૂલ છે કે નાગરિકોની ભૂલ છે. નાગરિકોએ ઘડી મકાન લઈને ભૂલ કરી છે. તમે કોઈ બી એકને હોદો, કોઈ જવાબદાર વ્યક્તિ શોધો કે જેને સોલ્યુશન લાવી શકે. સ્માર્ટ સિટી વડોદરાનો અંધેર વહીવટ. નજીવા વરસાદે પ્રથમ રેસિડેન્સીમાં પુનઃ પાણી ભરાયા. આપ જોઈ શકો છો કે ગઈકાલે સ્થાનિક કાઉન્સિલર નાગરિકોનું જીવન ટ્રેક પર આવે એટલે ટ્રેક્ટર પર બેસી અને પાણીની સમસ્યા હલ કરી હતી, અને છતાં પણ નજીવા વરસાદે પાણી ભરાયા. આપ જોઈ શકો છો કે નાગરિકોનું જીવન ટ્રેક પર આવે એટલે
સ્થાનિક કાઉન્સિલર સ્નેહલ પટેલ ટ્રેક્ટર પર બેસી અને વિસ્તારની મુલાકાતે આવ્યા હતા, પરંતુ નાગરિકોનું જીવન ટ્રેક પર નથી આવી રહ્યું. બેન શું કહેશો, તમે ટ્રેક્ટર પર બેસી અને વિસ્તારની મુલાકાત લીધી કે નાગરિકોનું જીવન ટ્રેક પર આવે, પરંતુ નજીવા વિસ્તારે વરસાદે પાછું પ્રથમ રેસિડેન્સીમાં પાણી ભરાયું છે? ચોક્કસ, આટલા રાતના વરસાદની અંદર પ્રથમ રેસિડેન્સીના આટલા પાણી, ગઈકાલે ઉતરી ગયેલા પાણી આજે ફરી ભરાઈ ગયા છે. તો ચોક્કસ અધિકારીઓએ જે પણ કામગીરી આ સોસાયટી માટે કરવાની હોય તો કરવી જ જોઈએ એવું મારું માનવું છે. બહાર એક વરસાદી લાઈન જતી હતી, એ તોડવાની થતી હતી, એ કોઈ બિલ્ડરે દિવાલ કરેલી હોવાના કારણે એ દિવાલ નથી તોડી. પહેલા નાળિયો રસ્તો હતો, ત્યાંથી અહીંના પાણીનો નિકાલ થતો હતો, તો એ ચોક્કસ એ દિવાલ તોડી અને આનો નિકાલ કરવો જોઈએ. બેન શું કહો છો, વારંવાર તમારી ત્યાં પાણી ભરાય છે, બેન ટ્રેક્ટર લઈને મુલાકાત આવે છે, પરંતુ તમારું જીવન ટ્રેક પર નથી ચડી રહ્યું. અમે લોકો કેટલી પણ મહેનત કરે છે અહીંયા ગાડી, આ સ્નેહલબેન પણ કરી રહ્યા છે, પણ એની કોઈ નિકાલ જ નથી આવી રહ્યો. કેટલો પ્રયત્નો કરવા છતાં અમે 10-15 વર્ષથી આ જ હાલતમાં છીએ, 2011થી અહીંયા છીએ, પણ એમાં પાણીમાં કોઈ જ ફરક પડતો નથી. કેટલી પણ કાઢવાનો પ્રયત્ન કરે છે, પણ અહીંયા પંપ મૂક્યો છે, પણ એનો કોઈ અર્થ નથી. સત્તાધીશોના પેટનું પાણી નથી હલતું અને પ્રથમ રેસિડેન્સીનું પાણી નથી ઉતરતું. કેમેરામેન કેતન સિંહ સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમદાવાદના બોપલ, આંબલી, ઘુમા, ઇસ્કોન, સિંધુભવન, થલતેજ, ગુરુકુળ, મેમનગર, નવરંગપુરા તેમજ પાલડી સહિતના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. તેમજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી પણ છે. બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સર્જાયું છે, જેને કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશા પાસે સિસ્ટમ સક્રિય થશે અને બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં પહોંચશે, જેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. ગાંધીનગરથી પણ મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર 4 ઝોનમાં ફી નિયમન સમિતિની પુનઃરચના. વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ વિભાગ દ્વારા આ રચના કરવામાં આવી છે. તો ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એક્ટ હેઠળ FRCની રચના કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં FRCની રચના કરવામાં આવી છે. 4 ઝોનમાં નવા સભ્યોની 3 વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે જન્માષ્ટમી નિમિત્તે સ્પેશિયલ ટ્રેન દોડાવશે. પશ્ચિમ રેલવે દોડાવશે જન્માષ્ટમી નિમિત્તે સ્પેશિયલ ટ્રેન. અમદાવાદ અને ઓખા વચ્ચે ટ્રેન દોડશે. તો જન્માષ્ટમીના તહેવારને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે. 25 અને 26 ઓગસ્ટે પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન દોડાવવામાં આવશે. ટ્રેનના બુકિંગ 31 જુલાઈથી શરૂ કરી દેવામાં આવશે. તો અમદાવાદ અને ઓખા વચ્ચે આ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના પાંજરાપોળથી IIM સુધી બની રહેલો ઓવરબ્રિજ વિવાદમાં આવ્યો છે. તો વૃક્ષ કબાતા મુદ્દાને નાગરિકોએ હાઈકોર્ટમાં પડકાર્યો છે. 4 વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાની હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. તો વિવાદિત કંપની રણજીત બિલ્ડકોનને કામ આપવામાં આવ્યું. તો ગુજરાત હાઈકોર્ટે જાહેર હિતની અરજી માન્ય રાખી છે.
મહેસાણા કડી તાલુકાની શાળા મર્જ કરવાની ઘટના સામે આવી છે. મહેસાણાથી આ સમાચાર. કડી તાલુકાની શાળા મર્જ કરવાની ઘટના સામે આવી છે. વિનાયકપુરાની શાળાને જમિયતપુરા શાળામાં મર્જ કરતા વિરોધ કરવામાં આવ્યો છે. જમિયતપુરાના ગ્રામજનોનો શાળા મર્જ કરવા મુદ્દે વિરોધ. જમિયતપુરાની શાળાનો સ્ટાફ સારો હોવાથી અન્ય સ્ટાફનો વિરોધ જોવા મળ્યો. જો શાળા મર્જ કરવામાં આવશે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તો શાળા મર્જ કરવાને લઈને વિરોધ ઉઠ્યો છે. શાળાને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ભાવનગરમાં સરકારી અનાજ નાયબ મામલતદાર દ્વારા પકડવામાં આવ્યું છે. ભાવનગરથી આ સમાચાર. સરકારી અનાજ નાયબ મામલતદાર દ્વારા પકડાયું છે. સિંહોર તાલુકાના સણોસરા ગામની આ ઘટના પ્રકાશમાં આવી છે. ગામના લોકો પાસેથી ભેગું કરવામાં આવ્યું સરકારી અનાજ. રૂપિયાની લાલચ આપીને વચેટિયા મારફતે અનાજનું કૌભાંડ આચરવામાં આવ્યું. વેપારીઓ સરકારી અનાજના સોદા કરતા હોય છે, જેનો પર્દાફાશ થયો છે. તો ઘઉં અને ચોખા સાથે સમીર નામનો વ્યક્તિ પણ ઝડપાયો છે. સિહોર તાલુકાના સણોસરા ગામની આ ઘટના સામે આવી છે. સરકારી અનાજનો કૌભાંડ સામે આવ્યું છે. ગામના લોકો પાસેથી ભેગું કરવામાં આવ્યું છે સરકારી અનાજ, જેનો પર્દાફાશ થયો છે. રૂપિયાની લાલચ આપીને વચેટિયા મારફતે આ કૌભાંડ આચરવામાં આવ્યું. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.